બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની, તો દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા ચૈતન્ય શંભુ મહારાજે પ્રતિક્રિયા આપી છે. આવા નિવેદન કરનાર લોકો દુર્યોધન વૃત્તિવાળા છે તેવું ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા કહેવામાં આવ્યું છે. તો વિરોધ કરનાર લોકો દુર્યોધન વૃત્તિવાળા છે, શિષ્ટાચારની ભાષામાં વિરોધ કરવો જોઈએ તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો દેશ અને ગુજરાતની પ્રજાએ અમારો નિર્ણય સ્વીકાર્યો છે. જે એમને સ્ટેટમેન્ટ કર્યું છે, હું માનું છું કે આઝાદ હિન્દુસ્તાનની અંદર બંધારણીય લોકશાહી અધિકાર છે કે સરકાર કોઈ નિર્ણય લે તો એનો વિરોધ પક્ષ કરી શકે છે, પણ એની એક સંયમિત અને શિષ્ટાચારની ભાષામાં વિરોધ થાય તો અમને કોઈ વાંધો નથી. એમણે એમ કહ્યું કે ઉપદેશ ગીતાનો અને કામ રાવણના, તો ગુજરાતની અંદર તમે જાણો છો કે 2001થી આ સુધી અમારું શાસન છે. હવે અમે જે નિર્ણય લીધા છે પ્રજાએ સ્વીકાર્યા છે. 2014થી કેન્દ્રની અંદર અમારી સરકાર છે, અમે જે નિર્ણય લીધા છે એ પ્રજાએ સ્વીકાર્યા છે. એટલે કોણ રામ અને કોણ રાવણ એ પ્રજાએ નક્કી કરવાનું, જે સિસોદિયાજીએ નક્કી નથી કરવાનું. અને સિસોદિયાજીએ જે આ સ્ટેટમેન્ટ કર્યું છે, એમની પાછળ એમની માનસિક વૃત્તિ પ્રગટ થઈ છે. મને બહુ આશ્ચર્ય આ સ્ટેટમેન્ટ માટે એટલે નથી થતું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગની અંદર હયાત હતા ત્યારે દુર્યોધન પણ ભગવાનના વચનનો અનાદર કરતો હતો. હવે આજે કળિયુગની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાન દ્વારા અપાયેલા ઉપદેશનો બાળકોના વિકાસ માટે, બાળકોની જાણકારી માટે, ઇતિહાસની જાણકારી માટે જ્યારે રાજ્ય સરકાર દ્વારા એને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે અને એનો જો વિરોધ કરવામાં આવે તો હું માનું છું કે આ દુર્યોધન વૃત્તિ છે, આમાં બીજું કંઈ નથી.